આપણે પેલું નામ શું હતું? નેહા, પેલી છોકરીનું નામ શું હતું? નેહા સરનેમ, એની સરનેમ શું? મહેતા. એ ખુશ થઈ જાય, શું કામમાં આવે? અહીંયા આગળ ડિસ્કશન કરવું હતું મારે. એનીવે, આજે આપણે એક તો હેમા છે, મિસ્ટર રોહિત પટેલ અને અરવિંદ, આ ત્રણ હોરોસ્કોપ બાકી છે. પછી બીજા કરીશું, અને આજે ખાલી 6 હોરોસ્કોપ આવ્યા છે મારી પાસે. રોહિતે મોકલ્યા છે, રોહિતે 6 હોરોસ્કોપ મોકલ્યા છે. ડિસ્કસ કરીશું. ક્યારે હું તમને નથી કહેતો, પણ એક વાત કહી દઉં તમને બધાને કે ખૂબ અગત્યની છે. તમે લોકો જ્યારે પણ કોઈના પણ જન્માક્ષર જોવાના હો, પ્લીઝ સાંભળો. અરવિંદ અને દલપત, તમે લિસન ટુ મી. બે જણા એમની ધૂનમાં જ હોય છે. સાંભળો કે તમે લોકો વિગતો પૂરી આપો, પૂરું નામ અને ફાધરનું નામ. ઓકે, આઈ ડોન્ટ નો મને કેમ ટર્ન ઓફ વિડીયો. એક સેકન્ડ ઉપર રહેજો. હા, સારું થયું તે મને કહ્યું, કાકા આ લોકોને નથી સંભળાયું. હવે કેમનું છે, સંભળાય છે? એક સેકન્ડ ઉભા રહો, મને જરા વર્લ્ડ મોટું કરવા દો, પછી બરાડા નહીં પાડતા કે બહુ બહુ અવાજ આવે. ઓકે, દલપત, અરવિંદ, હેમિક સાહેબ, તને સંભળાય છે? તો આ લોકો બે જણા કે ભાઈ શું કરે છે એ લોકો સમજ નથી પડતી. તારા બેન બરાબર સંભળાય છે કે ભાઈ ખાલી? દલપત, તમે લોકો શું કરો છો ખબર નથી પડતી, અમને બતાવો ને તો અમે પણ કરવા લાગીએ કંઈક. તમને લોકોને બધાને સંભળાય છે? ઓકે, હું જે વાત કરતો હતો કે આજે ધીસ ઇઝ ધ લાસ્ટ લેસન. આમ તો 24 લેસનમાં કમ્પ્લીટ થાય, 26 લેસન કરી દીધા આપણે. ગઈ 30 જૂનના 30 પૂરા થઈ, 26 લેસન પૂરા થયા. છેલ્લો 27મો ગયો, આજે 28મો છે. છતાં તમે વાત સાંભળી લો કે કોઈને કોઈ પણ હોરોસ્કોપ કોઈનું પણ ડિસ્કસ કરવું હોય તો મને ઈમેલથી ડિટેલ્સ મોકલી આપજો, તો બધા 2-5 હોરોસ્કોપ ભેગા કરી અને હું સ્પેશિયલ દિવસ કાઢી તમારી અનુકૂળતાએ આપણે પાછું ડિસ્કસ કરીશું. ખાસ કરીને ફરીથી સાંભળી લો તમે બધા, મને બાણું બંધ કરવાનું. આજે મારો એક પણ આસિસ્ટન્ટ નથી. હવે વિગતો પૂરતી કેમ જોઈએ છે એની વાત કરું તમને. બર્થ ડેટ તો પ્રોપર હોવી જ જોઈએ. ઓકે, એ તમે આપી. બર્થ ટાઈમ પ્રોપર હોવો જોઈએ,
એ તમે એએમ પીએમમાં આપ્યો. બર્થ પ્લેસ નાનું ગામ હોય તો બાજુનું મોટું ગામ, મોટું શહેર એનું નામ જોઈએ. કન્ટ્રી ઓફ બર્થ ઇમ્પોર્ટન્ટ. હવે તમે જે નામ મોકલો છો એ ઘણી વખત કે ભાઈ છગન પટેલ, અરે મારી પાસે 50 છગન છે, મારા કોમ્પ્યુટરમાં બધા ભેગા થઈ ગયા, શું કરવું? હું રોહિતની સાથે વાત કરું છું કે ફાધરનું પૂરું નામ તમે જોડે મોકલતા રહો તો શું થઈ જાય કે મારા જે વિજય છે અંદર કોમ્પ્યુટરમાં 10, તો 11મો વિજય છે એના બાપથી છૂટો પડે. બાપનું નામ હોય તો છૂટો પડી જાય. તો અને અને એ સિસ્ટમ તમે તમારી પાસે પણ કેળવવા જેવી છે કે પૂરું નામ, ફાધરનું પૂરું નામ અને પૂરી પૂરું બર્થ સરનેમ, તો આ વસ્તુ તો જોઈએ જ. તો મારે તને બીજું, હા બીજો એક ક્વેશ્ચન એ છે કે આજના જમાનામાં જે નામ છે એ પુરુષનું છે કે સ્ત્રીનું ખબર નથી પડતી ઘણી વખત, કારણ કે ઘણી વખત પુરુષનું નામ સ્ત્રીઓ લઈ ગયા છે અને સ્ત્રીઓના નામ પુરુષ લઈ ગયા છે. તો હવે મેલ ને ફિમેલ લખતા પણ શીખો, મેલ ઓર ફિમેલ, રાઇટ ઇટ ડાઉન. રોહિતના મનમાં એમ કે મોટા જ્યોતિષી છે, એમને ખબર પડી જશે કે સોરી હે, સોરી ફોર માય કોમેન્ટ. પછી મેં તને ફોન કર્યો, તારો ફોન બીઝી થઈ ગયો. હા ભાઈ રોહિત, તને સાબર, તને ફોન મેં કર્યો, તારો ફોન અડગી જતો. પછી હમણાં જ હું આજે તો છે, મને ખબર જ નથી કે આજે લગ્ન છે, આજે વિધિ તે કાલે લગ્ન છે, મને પોતાને ખબર નહીં, ખબર નહીં કેમ મિસ થઈ ગયું એ જ મને ખબર નથી પડતી. પણ વાંધો નહીં, પ્રકાશ આવીનું બોલ્યું 11 વાગે કે ચાલો, તો કંઈ તો કે લગ્નમાં જવાનું છે. મને તો ખબર જ નથી કે આજે વિધિમાં જવાનું, પેલે છેડે પાછું લંડનને પેલે છેડે ઇન્ફોર્ડ બાજુ. હવે પછી અરવિંદની ભાણી એટલે મારે તો જવું જ પડે, અમારા અરવિંદની ભાણી થાય એટલે મારે જવું પડે ને. એની વે એને હું વિધિમાં જઈને આવ્યો, હમણાં આ મિનિટે જ આવ્યો, પણ છતાં મેં કહ્યું ટાઈમસર પહોંચી ગયો, સારું છે. પહેલું હોરોસ્કોપ છે આજે રોહિતનું છે. હવે રોહિતનું જો શું થયું, મારો કેમેરા ખબર નહીં, નથી ઓન, ખબર નહીં. હાય હાય હાય, તમને કઈ રીતે ખબર પડી? ઓ બાપ, તમને ખબર પડી ગઈ એટલે બધી, મારો કેમેરા ઓન નથી. ચાલો એ કેમેરા કેવો છે મને પોતાને ખબર નથી પડતી, ચાલતો જ નથી.
શું આવશે બધી તકલીફ હતી? ઓકે ઓકે ઓકે. કેમેરા એટલે કેમેરા છોડો. ઓકે, રોહિતનું હોરોસ્કોપ છે આપણી પાસે. તમારી પાસે હોય તો કાઢો, મને લાગે છે ત્યાં સુધી મેં તમને મોકલ્યું તો છે જ. છે કે નહીં બધા પાસે? પણ આજે મારું જ તકલીફ થઈ છે ને ગાડીની, કારણ કે મારી ગાડી બરાબર નથી ચાલતી ને. એક મિનિટ એક મિનિટ એક મિનિટ પ્લીઝ, મને જરા રોહિતભાઈને શોધવાતો દો ક્યાં છે. હવે મારે કોમ્પ્યુટરમાં જવું પડશે. તમને મોકલ્યા પછી રોહિત 2750 રોહિત રોહિત છે કે નહીં? રોહિત તારો અવાજ ગયો, તારું લાઉડ સ્પીકર બગડી ગયું, રેડ બતાવી દીધું. ઓકે રોહિત, કેમનું છે રોહિત? રોહિત આ બધા છે ને 5 મિનિટ આવું કરજો એટલે આપણો ટાઈમ પૂરો થઈ જશે. મને વાંધો નથી, પેલા લોકો રાતના 10-12 વાગી જશે, આપણને વાંધો નથી. મને સંભળાય છે, પણ તું તું કઈ ખોવી જઉં છું મારે આજે ખબર નહીં. તકલીફ હોય તો મને હોય ને આજે, કારણ કે મારી કોઈ તૈયારીઓ નથી. એની વે તમારે ચેક કરો. જો હોરોસ્કોપ હોય કાઢો, ન હોય તો રહેવા દો. આપણો સાંભળ્યા કરો, સાંભળશો તો બી ખબર પડશે. ઓકે, હવે રોહિતનું હોરોસ્કોપ તમે જુઓ. કોઈ પણ હોરોસ્કોપ આવે પહેલાં, કોઈનું પણ તમારી પાસે આવે,
તમારા મિત્રનું હોય, ફ્રેન્ડનું હોય, સગાવાળાનું હોય, અથવા તો ઘરાગનું હોય. જ્યારે હોરોસ્કોપ હાથમાં આવે તો પહેલાં વિચાર કરો કે પહેલાંનો કોમ્પ્યુટરમાં તમે નાખ્યા પછી 5 મિનિટમાં તમને ખબર પડવી જોઈએ કે કયા ગ્રહો સારા છે, કયા ગ્રહો ખરાબ છે, કયા રાજયોગો થાય છે. અને સીધું જ એનું 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 કેરેક્ટર રીડિંગ નથી કરવાનું કે ભાઈ ચાલો એને આ તમે આવા છો, તમે ખરાબ છો, તમે ગુસ્સાળા છો. તમે સીધા એના પોઈન્ટ ઉપર ચાલ્યા જાઓ. હમણાં દર્પણભાઈને ખબર છે કે છોકરીનું જે હોરોસ્કોપ હતું, સીધા તમે દશામાં જાઓ, સીધા દશા તરત તમારે ચાડી કહી જાય કે તમે શું કરો છો. ઓકે, મેઇન ક્વેશ્ચન ઇઝ અત્યારની તારીખમાં 17/1/2006 થી ભાઈ શ્રી આપણા મિસ્ટર રે કઈ તારીખ કઈ મેં 17/1/2006 થી એ વિનસ શુક્રની મહાદશામાં છે. એક વાત સમજો, શુક્રની મહાદશા 17/1/2006 થી શરૂ થઈ અને એ જ તારીખે એ જ મહિનામાં 2026 સુધી ચાલશે. મોડે થઈ જાય તમને એક જ સેકન્ડમાં કે 20 વર્ષની દશા હોય શુક્રની. કોઈ દિવસ કોઈ કોઈ શુક્રની દશા 17 વર્ષની કે 14 વર્ષની નહીં કે 20 જ વર્ષ. એમાં શુક્ર કેવો છે પહેલાં જુઓ કે હવે એમ આપણને કોઈ એમ કહે કે ભાઈ શુક્રની દશા છે, ઓકે એ તો કહ્યું, એ શુક્રની દશા જશે કેવી? એક પહેલી વાત, જન્મ કુંડળીમાં શુક્ર બુધના ઘરમાં 5મા સ્થાનમાં પડ્યો છે. મને લાગે છે રોહિતને તો ખબર હશે, જ્યારે ના હોય તો એનો હોરોસ્કોપ લઈને બેસી જાય. 5મા સ્થાનમાં બુધનું ઘર છે અને ઘણી વખત બુધના ઘરમાં શુક્ર બરાબર ફળ આપતો નથી, એ બી સમજી લો. પણ અહીં આગળ આ કુંડળીમાં શુક્ર બુધના ઘરમાં છે, 9મા સ્થાનનો માલિક બને છે, એ પણ જુઓ તમે કે રોહિતને 9મા સ્થાનમાં તુલા રાશિનો ચંદ્ર છે. રને તો નામ રાશિ ઉપર પાડેલું છે, તો ર અને ત એટલે તુલા રાશિમાં છે, ભાગ્યનો માલિક છે, ત્રિકોણનો માલિક છે. પહેલો ત્રિકોણ જન્મલગ્ન, બીજો ત્રિકોણ 5મું સ્થાન જ્યાં શુક્ર પડ્યો છે, અને 9મું સ્થાન એ ત્રીજો ત્રિકોણ છે. તો ત્રીજા ત્રિકોણમાં ચંદ્ર છે, જુઓ ચંદ્ર છે એ પણ જુઓ તમે. અને તમે ઓલ ધ વે રાઉન્ડ જોશો કે ચંદ્રકુંડલીમાં નજર મારશો કદાચ તો ચંદ્રથી શુક્ર પણ 9મે છે, જુઓ. તમારી પાસે ચંદ્રકુંડલી હોય તો એક જ સેકન્ડમાં તમને ખબર પડી જવી જોઈએ કે ચંદ્રકુંડલીમાં શુક્ર 9મા સ્થાનમાં આવી ગયો. એટલે એ રીતે પણ ફાઇન છે, જન્મકુંડળીથી 9માનો માલિક થઈને ત્રિકોણમાં પડ્યો છે. ચંદ્રકુંડળીમાં જોઈએ આપણે તો ચંદ્રકુંડળીમાં શુક્ર લગ્નેશ થઈ, ચંદ્રલગ્ન છે, ચંદ્રલગ્નમાં મૂક્યો આપણે એટલે ચંદ્રલગ્ન થયું. તુલા રાશિમાં છે એનો માલિક શુક્ર, ચંદ્ર જે રાશિમાં છે એનો માલિક શુક્ર 9મે છે. ઓકે, અને જો તમે ચંદ્રકુંડળીમાં જોશો તો એક ત્રિકોણ ફાઇન થયો છે, જુઓ. ચંદ્ર જન્મલગ્નમાં છે કારણ કે ચંદ્રકુંડળી છે. 5મા ત્રિકોણમાં છે ગુરુ. આપણે ચંદ્રકુંડળીની વાત કરીએ છીએ, 9મા સ્થાનમાં છે શુક્ર. આમ બધી રીતે જોઈએ આપણે તો ચંદ્રકુંડળી ઘણી સારી છે. પણ હવે આગળ બી યુટી બટ પણ, હવે હું પણ શબ્દ એટલા માટે મૂકું છું
કે શુક્રની દશા કેવી જશે એ આપણો મેઇન સવાલ છે. પણ રોહિતને જો ખબર હોય અથવા ન હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે દશા સિસ્ટમ કેવી રીતે ભાગ ભજવે છે. જન્મકુંડળીમાં તમે જોશો, પાછા મને જવા દો ચંદ્રકુંડળીમાં અને મેઇન કુંડળીમાં, તો મેઇન કુંડળીમાં ગુરુ લગ્નમાં છે, ચંદ્ર નવમા સ્થાનમાં છે, શુક્ર પાંચમા સ્થાનમાં છે. એટલે આખો ત્રિકોણ શુભ ગ્રહોથી બનેલો છે. જુઓ, ત્રણેય શુભ ગ્રહો ગુરુ, ચંદ્ર અને શુક્ર. એટલે દશા સારી જવી જોઈએ. પણ ઘણી વખત એવું પણ બને કે ચંદ્રકુંડળીમાં પાછા જાઓ તમે તો હવે તમને એક વસ્તુ સમજાશે કે શુક્ર આઠમા સ્થાનનો માલિક બને છે. આઠમા સ્થાનમાં આ આઠમું સ્થાન જે છે બગડો લખેલો છે, વૃષભ રાશિ છે, એમાં કોઈ ગ્રહ નથી, હું ચંદ્ર કુંડળીની વાત કરું છું, એનો માલિક શુક્ર બન્યો. તો અષ્ટમ સ્થાનનો માલિક શુક્ર છે. ભલે અષ્ટમ સ્થાનનો માલિક શુક્ર છે તો એ શુક્ર પડ્યો છે ક્યાં આગળ, ત્યાં નવમા સ્થાનમાં બેઠો છે ચંદ્રકુંડળીમાં. પણ આઠમું સ્થાન જે છે એની લીધે જેટલી સારી કુંડળી જવી જોઈએ એટલી જઈ શકતી નથી. ફરીથી જોવાય તમે કે છ આઠ અને બારના માલિકોના જ્યારે દશા અંતરદશા આવે ત્યારે કંઈ ને કંઈ કોઈ તકલીફ ઊભી કરે છે. તો આમાં એને જેટલું જોઈએ એટલું મહેનતના ફળ મળે નહીં. હવે ચંદ્રકુંડળી છે જ તમારી પાસે, તો ચંદ્રકુંડળી પછી હવે સીધા તમે દશાનાથમાં જાઓ. તમારી પાસે જો દશાનાથની કુંડળી હોય તો દશાનાથની કુંડળી ન હોય તો બનાવવી પડે. અવાજ બહુ આવે છે, હા. હવે જો દશાનાથની કુંડળી તમે મૂકશો, શુક્રને લગ્નમાં મૂકો, ત્યાં આગળ તગડો લખી નાખો. હેમિક્ષા સાંભળે છે કે નહીં? તગડો મૂક્યો કે નહીં? ઓકે. બીજા સ્થાનમાં ચાર મૂકીને સૂર્ય અને બુધ મૂકો, ત્રીજા સ્થાનમાં પાંચ મૂકીને શનિ મૂકો, ચોથા સ્થાનમાં કેતુ અને મંગળ મૂકો, પાંચમા સ્થાનમાં સાતડો છે ત્યાં ચંદ્ર મૂકો, આઠ નવ ખાલી રાખો, સાતમું સ્થાન ખાલી, આઠમું સ્થાન ખાલી, નવમા સ્થાનમાં ગુરુ મૂકો અને દસમા સ્થાનમાં બાર રખેલું છે ત્યાં રાહુ મૂકો. શુક્ર તો લગ્નમાં મૂકેલો છે. આ રીતે દશાનાથની કુંડળી બની. કુંડળી એની એ જ છે પણ લગ્ન બદલાઈ ગયું. જેમ જેમ જન્મ કુંડળી બનાવી આપણે તો જેમ પહેલું લગ્ન નીકળે એ જન્મ લગ્ન કહેવાય. પછી ચંદ્રની જો કુંડળી બનાવી આપણે અને લગ્નમાં ચંદ્રને મૂકીએ તો એ ચંદ્ર કુંડળી થઈ કહેવાય. એ ચંદ્ર લગ્ન, ચંદ્ર લગ્ન પણ કહી શકાય, ચંદ્ર લગ્ન કુંડળી. ઘણા સૂર્યની પણ કુંડળી બનાવે છે અને બનાવી શકાય. તો સૂર્યને લગ્નમાં મૂકો તમે તો સૂર્ય જન્મ કુંડળી પણ બને. અને નવાંશમાં હોય તો નવાંશ કાઢીએ છીએ આપણે, એ ફરજિયાત છે, તે નવાંશ લગ્ન કહેવાય. તો અહીં જન્મ લગ્ન છે મિથુન રાશિ. કેલ્ક્યુલેશન, કોમર્સ બધું જ આવી જાય એમાં. એનો શુક્ર જે છે એની દશાની વાત થઈ. હવે દશાનાથથી જ્યારે નસીબ જુઓ એક માણસનું, આ માણસનું નસીબ તમે જુઓ કે દશાનાથની કુંડળી ચોખ્ખી દેખાય છે આપણને. જો તમે બનાવી હોય તો જુઓ કે દશાનાથની કુંડળીમાં શુક્રને જ્યારે તમે લગ્નમાં મૂકો તો છઠ્ઠું સ્થાન ખાલી છે, આઠમું સ્થાન ખાલી છે અને નવમું સ્થાન પણ, બારમું સ્થાન પણ ખાલી છે.
જો એ એ ત્રણેય સ્થાનમાં ગ્રહો પડ્યા હોત અને શુક્રમાં એ ગ્રહોના ની દશા અંતરદશા આવી હોત તો ભાઈ હેરાન પરેશાન થઈ જાત. આજે ક્યાંક મને બરાબર નથી, બરાબર છે પણ બરાબર તો મને પણ નથી. કેમ? કારણ કે મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું હતું ઇન્ડિયાના, હું નથી થયો. એટલે કહેવાનો મતલબ સમજો તમે કે કુંડળીનું બળ આ રીતે જોવાય. હવે હું કુંડળી દશાનાથની ચેન્જ નથી કરતો અને એક બીજી વાત કરું છું કે આજની તારીખમાં 19/1/2012 એટલે જાન્યુઆરીથી તમને લોકો બધાને બરાબર સંભળાય છે? તારાબેન વધારે સંભળાય છે કે ઓછું સંભળાય છે? ઓકે, ઓછું તો કરવાની જરૂર નથી. ઓકે, 19/1/2012 શુક્રમાં મંગળની દશા શરૂ થઈ તો બે કમ્બાઇનેશન થયા, શુક્ર અને મંગળ. ઘણી વખત આપણે પ્રત્યંતર દશામાં પણ જઈએ છીએ, જો પ્રત્યંતર દશામાં જાઓ તો ત્રણ કમ્બાઇનેશન થયા. અને જાણવું હોય પહેલાં આપણે જાણી લઈએ કે શુક્રમાં મંગળ શું કરે. શુક્રની દશા એકંદરે સારી છે, ખરાબ નથી, પણ માણસની ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થતી નથી, ઈચ્છાઓ સંતોષાતી નથી. તો અહીં આગળ શું થયું? હેમેક્ષા, બચ્ચે કો સંભાળો, મને તો દેખાતું નથી, અમને તો દેખાતું, અમારું બ્લોક અપ થઈ ગયું છે, હવે દેખાશે. અમે પણ આખી કુંડળીમાં જ છીએ અમે. ભાઈ રોહિત, આડાવડી શું જો અત્યારે હમણાં જ મેં બંધ કર્યું, અત્યાર સુધી હું પેલા એમાં ઓકે, હવે પાછો અદ્રશ્ય કરી દઉં તમને બધાને. ઓકે, 19/1/2012 શુક્રમાં મંગળની દશા છે. તમે જોઈ શકો છો કે શુક્રમાંથી મંગળ ચોથા સ્થાનમાં છે, તો ચોથા સ્થાનમાં છે ખરાબ નથી, સારા ફળ આપે. બીજી વાત, 11મું સ્થાન જે છે એનો માલિક મંગળ બને છે. ફરીથી જુઓ, 11મા સ્થાનમાં મેષ રાશિ છે, શુક્ર કુંડળીની વાત કરીએ છીએ, એનો માલિક મંગળ બન્યો, ચોથા સ્થાનમાં ગયો. પણ એક વસ્તુ એ બની કે છઠ્ઠાનો માલિક મંગળ બન્યો તો એને જેટલા જોઈએ એટલો લાભ ના મળે. છઠ્ઠાનો માલિક, જુઓ છઠ્ઠું સ્થાન મંગળનો, ધંધા મંગળના, મંગળ બને ફાયદો કરી આપે છે, બધું જ ખરું, પણ જેટલો જોઈએ એટલો સક્સેસ મળતો નથી. આજે નથી કહેતા કે 100નું કામ કરી અને 80 લઈ આવવાના, 20 જવા દેવાના, કે છઠ્ઠાનો માલિક પણ અહીં આગળ બન્યો. આપણે વાત કરીએ છીએ દશાનાથની, તો દશાનાથની રીતે તમે જુઓ તો મંગળ એકંદરે ફળ સારા આપે. કંઈક વસ્તુ એવી બને એને અને કોઈ કનેક્શન્સ, મકાન, જમીન, પછી મંગળ છે એટલે મંગળ તો ટેકનિકલ જ થયું અને એની લાઈન તો ટેકનિકલ જ છે પહેલેથી, વર્ષોથી એ કોમ્પ્યુટર ને એમાં જ રચ્યો પચ્યો રહેશે. તો આ સમય ખરાબ નથી. 19/3/2013 પતે છે મંગળ. ત્યારબાદ 19/3/2016 સુધી શુક્રમાં રાહુની દશા, મંગળ પછી રાહુ આવે. અનુક્રમ જુઓ, દશાઓમાં અનુક્રમ છે, અનુક્રમે જ ચાલ્યા જાઓ છો તમે, કશું શોધાશોધ કરવાનું છે જ નહીં. તો મંગળનો પતી ગયા પછી રાહુની દશા થશે એ લાંબી, કારણ કે શુક્રના 20 વર્ષ અને રાહુના 18 છે એટલે લાંબો પીરિયડ થવાનો 3 વર્ષની ઉપર, એક્ઝેક્ટ 3 વર્ષ છે જુઓ.
કે 19/3/2013 થી 19/3/2016 સુધી રાહુમાં શુક્રની અંતર્દશા શરૂ થશે. એ દશા મંગળની અંતર્દશા કરતાં સારા ફળ આપશે. રાહુ 10મા સ્થાનમાં છે દશાનાથથી. દશાનાથથી રાહુ 10મા સ્થાનમાં છે એટલે એ સમય સારા ફળ આપશે. 12 નંબરના આંકડામાં છે, ગુરુના ઘરમાં રાહુ બેઠેલો છે, મિત્રનું ઘર છે. અહીં આગળ મીન રાશિમાં રાહુ સારા ફળ આપે છે, કેતુ કન્યા રાશિમાં સારા ફળ આપે છે, એટલે રાહુનો સમય સારો જશે. હવે આગળ વાત કરવી હોય તો 19/3/2016 રાહુ પતી ગયા પછી 19/3/2013 રાહુની દશા પતી ગયા પછીથી ગુરુની દશા શરૂ થશે અને 2 વર્ષ 12 9 માસ કે એટલું કંઈક આવશે ભણતરની આજુબાજુ. 19/3/2016 થી 18/11/2018 હવે આગળ બોલવાની વાત નહીં કરતો ભાઈ, 2018 સુધી ગુરુ આવે છે, હાઈએસ્ટ પોઈન્ટ લઈ જાય છે ગુરુ. શુક્રથી ગુરુ 9મા સ્થાનમાં છે, 10મા સ્થાનનો માલિક છે, 7મા સ્થાનનો માલિક છે, 7માનો અને 9મા 10માના માલિક તરીકે ગુરુ બેસ્ટમાં બેસ્ટ ફળ આપે. સાથે પત્નીનું સ્થાન છે, પત્ની થકી પણ ફાયદો થાય, કારણ કે 9માનો માલિક ગુરુ ભાગ્યમાં છે. એટલે આ રીતે જો તમે કનેક્શન્સ જુઓ તો એ સમય ગુરુનો ધી બેસ્ટ જાય એવું લાગે છે. હવે દશાઓ એક રીતે નથી જોવાતી, દશાઓ સૌથી પહેલાં તો આપણે જન્મ કુંડળીની વાત કરતા હતા, એમાં ગુરુ એનો જન્મ લગ્નમાં છે. એક નિયમ છે તમે યાદ રાખજો અથવા તો નોંધી રાખજો કે કોઈની પણ કુંડળીમાં જ્યારે લગ્નમાં ગુરુ પડ્યો હોય એના 50% 50% દુઃખો દૂર થઈ જાય છે. એનું એટલું બળ છે ગુરુનું. કોઈની પણ કુંડળીમાં જ્યારે ગુરુ લગ્નમાં પડ્યો હોય ત્યારે કેટલાય પ્રકારના તકલીફો અંતરાય વિઘ્નો બધું દૂર થાય છે. જન્મકુંડળીમાં તમે જોશો તો હવે એ રીતે તમે જોશો તો પણ અહીં આગળ જુઓ, જન્મકુંડળીમાં હું પાછો આવ્યો, લગ્નમાં ગુરુ છે, શુક્ર 5મા સ્થાનમાં છે ત્રિકોણમાં, શુક્રની દશામાં ગુરુ એ 9મા જ આવ્યું. શુક્રથી તમે ગણશો ગણતરી કરશો એટલે 9મા જ આવીને ઉભો રહેશે ગુરુ. તો સીધો લાભ સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ થાય છે, લાભ તો મળે જ છે, લાભનો માલિક છે ગુરુ, એ પણ લાભ આપે જ છે. પત્ની સ્થાનની સાથે દ્રષ્ટિ કરે છે, એના તરફથી પણ ફાયદો થાય છે. ઇન ઓલ રિસ્પેક્ટ્સ ગુરુનો સમય સારો છે, રાહુનો સમય પણ સારો છે. ફક્ત રાહુ હા અહીં આગળ ઇન્કમ સ્થાનમાં આવી ગયો એટલે અહીં પૈસે તકે બીજી બધી તકે ફાયદો થાય છે. અત્યારે મંગળનો સમય છે, મંગળનો સમય છે, મંગળ બને 4થા સ્થાનમાં છે પણ જન્મ કુંડળીમાં જન્મકુંડળીમાં મંગળ 3જા સ્થાનનો માલિક અને 10મા સ્થાનનો માલિક બની અને ખાડામાં પડ્યો છે એમ કહેતો ચાલે, એટલે થોડી તકલીફ થયા કરે, જેટલું જોઈએ એવો સક્સેસ ના મળે. બીજી બધી રીતે મંગળ સારો ફળ આપે છે પણ અહીં એક જ વીક પોઈન્ટ ગણાય. તો આ પોઈન્ટ્સ ગણવા જોગ કરું કે એ ભૂમો પાડે કે હા તકલીફ છે, હશે તકલીફ પણ
યુ કાન્ટ એસ્કેપ ઇટ, એનું કોઈ નિવારણ નથી. કારણ કે અહીંયા આગળ એક વસ્તુ તમે જુઓ, ઘણી વખત જો તમે જોતા હો તો ત્રીજું સ્થાન, જન્મકુંડીનું ત્રીજું સ્થાન ભાઈઓ બહેનોનું છે, તમને ખબર છે, ખબર છે ને? ભાઈઓ અને બહેનો કોબોન્ડ્સ, એક જ પિતા પેરેન્ટ્સથી જન્મેલા બધાને ભાઈઓ અને બહેનોનું ત્રીજું સ્થાન, એનો માટે જ્યારે ખાડામાં પડ્યો છે, તો ઘણી વખત એસ્ટ્રોલોજીના નિયમ પ્રમાણે ભાઈઓ બહેનોથી સુખ મળતું નથી એમ કહી શકાય ખરું. એનો અંગત પ્રશ્ન છે, એ શું છે વી ડોન્ટ નો, પણ આ બની શકે. તો એ પણ એમના પ્રોબ્લેમ પણ આ સમયમાં શરૂ થઈ શકે, કૌટુંબિક પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે, દેટ ઇઝ અ પોસિબિલિટી. ઓકે રોહિત, હવે હું કુંડારું બંધ કરું, પછી ભવિષ્યમાં કોઈ વખત આપણે વાત કરીશું. પણ આ શું છે કે દરેકને ફાયદો થાય. હવે હું ઈચ્છું છું કે હેમાક્ષી હોય અહીં આગળ. હેમાક્ષી બેન કઈ ગયા? હેમા નથી? એ બધા છોકરા કઈ ઝઘડતા હતા ને, એના પછી છોકરા સાચવાના ને. તો કઈ છટકી જઉં છું? તો તને કેમ ના સંભળાવો? બધાને સંભળાય છે ને. તો તને સંભળાય, હવે સંભળાય છે? તો તેગડીએ કેમ નથી સંભળાતું? તો જાદુ મંત્ર કરતી લાગે છે. હું શું કરવું પણ હવે? એટલે એક દિવસ વ્યવસ્થા કરવી જોઈએ, પણ હવે નથી થઈ. અને સોરી, એનું કારણ છે, એનું સાંભળ, મારી વાત સાંભળ. ઘણી વખત ઇવન ફોર યોર ઇન્ફોર્મેશન ઓલ ઓફ યુ, અરવિંદ તો ખબર છે, કારણ કે અરવિંદ જોડે જ હોય છે મારી. કન્સલ્ટેશન વખતે હું કોઈ દિવસ કોઈ પણ છોકરાને બેસવા દેતો નથી, રિયલી. કારણ કે આપણે આપણે આપણા હોરોસ્કોપમાં જીવ હોય, આપણે કન્સલ્ટેશન કરતા હોઈએ, પેલું છોકરું કુદાકુદ કરતું હોય, પેલી ભૂલે ન મળે. સી, એનું ધ્યાન એમ જ, આપણું ધ્યાન નેવર, કન્સલ્ટેશન ઇઝ ઓલવેઝ એલોન, છોકરા જોઈએ જ નહીં. ઘણી વખત હસબન્ડને નથી બેસવો દેતો, અને હસબન્ડ હોય તો વાઇફને નથી બેસવો દેતો, નેવર. ખબર નહીં ખુરશી કેટલી છે ઓફિસમાં? બે જ છે, પણ બે તો બીજાને ઠીક છે, બાકી હું મોટે ભાગે કન્સલ્ટન. પણ રિયલી એસ્ટ્રોલોજીનો નિયમ જો પાડવો હોય તો છોકરા ફેંકી દેવાના નથી, નાખ્યાવાના નથી, પણ કન્સલ્ટેશન માટે ધ્યાન રાખવું પડે. અને એમાં બધાનું બગડે. ઓકે, નાવ આઈ એમ ટોકિંગ અબાઉટ યોર હોરોસ્કોપ. ઓકે, ઓકે, હવે તમે બધા એક વાત કરો, પણ દરપત્ર શાંત થઈને બેસી ગયો છે, ક્લાયન્ટ બહુ સારા સારા મળે છે, એટલે ખિસ્સું એનું ભારે છે હમણાં. એમ નથી કહેતો કે થોડા કે દાદાજી તમે રાખો, એને સાંભળે તો બોલે નહીં, એ એમના મસ્ત છે. હવે અત્યારે આપણે એક તો હર્ષાબેન મારી પાસે બેઠા છે, સામે નડિયાદમાં અરવિંદ છે, દલપત છે, હેમાક્ષી પણ છે, રોહિત છે, અને ડૉક્ટર તારાબેન છે. આટલા, અને હું છું, હા હું પોતે ખરો ને પાછો. આટલા જે ત્રણ બે પાંચ ને બે સાત જણા છીએ આપણે, તમને ખબર છે એમાં ચાર ડૉક્ટર છે. તમને લોકોને ખબર ના હોય તો ચાર ડૉક્ટર છે. ડૉક્ટર તારાબેન તો છે જ, એ ફિઝિશિયન છે અને ડૉક્ટર છે. પછી ભલે રોહિત હસતો હોય, પણ એ પણ ડૉક્ટર તો છે જ.
હેમાક્ષી પણ ડોક્ટર હેમાક્ષી છે, મને ખબર નથી, પણ ખબર નહીં. હવે તો આ તો બહુ સરસ કહેવાય. અને પી એ પટેલને પણ કોઈક આપેલી ઉછીની ડિગ્રી ડૉક્ટર છે. તો અમે ચાર જણા ડૉક્ટર્સ છીએ અને બાકી 1, 2 અને 3. તો હવે તમે પણ પૂછડું લગાડી દો. ઓકે હેમા, ગુડ લક ટુ યુ બેટા. હેમાનું જે હોરોસ્કોપ છે, હેમાનું જે હોરોસ્કોપ છે, તમે એક વસ્તુ માર્ક કરજો કે ઘણી વખત એક જ ટાઈપની વસ્તુ આપણા લાઈફમાં આવ્યા કરે. ભવિષ્યમાં હું તમને કોઈ વખત એવું હશે તો ઈમેલ કરીને મોકલી આપીશ કે શુક્ર હતો, શુક્ર જ હોય બધા. શુક્રની દશાવાળાનું આપણે હમણાં વર્ણન કર્યું. દલપત, હો દલપત, પેલી છોકરીની દશા કઈ હતી? શુક્રની હતી. પેલી છોકરીનું ડિસ્કશન કર્યું, દશા શુક્રની હતી. એટલે આ શુક્રની દશાવાળા જ બધા ભેગા થયા છે. કોણ લખે છે? હેમા તું લખો છું? કાન્ટ હિયર પ્રોપરલી. પણ ડર પણ તું 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 પોતે જ ધ્યાન નથી રાખતો. ભાઈ શું તકલીફ છે? ઓકે, કેમનું છે હવે? હવે સંભળાય છે? હવે સંભળાય છે? હેમા તને સંભળાય છે કે નહીં? મારું કોમ્પ્યુટર બી ઓનલાઈન છે. ઓકે, વોટ અબાઉટ રોહિત? તને તો પેલા બે જણને તો હું ગણતો નથી, કારણ કે એ લોકો કુછ 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 કરી કંઈક કરતા જ હોય છે. એટલે એમને પૂછવું કે ના પૂછવું સરખું જ છે. ઓકે હેમા, હવે તને સંભળાય છે? હવે ખબર નહી, આનો માઇક કઈ હશે? આનું માઇક આપણને ખ્યાલ ના આવે ને. ઓકે હવે તારું હોરોસ્કોપ જે છે હું ડિસ્કસ કરું છું. તને સંભળાય છે કે કેમે કે મને? ચોખ્ખું સંભળાય છે? હવે એમ કરીએ આપણે બધા ફંડ ફાળો ભેગો કરી અને હાઈ ક્લાસ મોટા સ્ક્રીનવાળું કોમ્પ્યુટર લઈએ. ઇટ્સ અ જોક. ઓકે, શુક્રની મહાદશામાં છું તું હેમા. શુક્રની મહાદશા ચાલે છે. હેમાની શુક્રની મહાદશા ચાલે છે અને એ 27/4/2002 થી શરૂ થઈ. તમારા બધા પાસે જો ચાર્ટ હોય તો તમે ચેક કરી લો. હેમાનો ચાર્ટ તમને મેં મોકલ્યો છે 27/4/2002.
હવે એક બીજી વાત સાંભળી લો, ઘણી વખત શું બને છે કે મારે કોમ્પ્યુટર સામે જ જોઈ રહેવાનું નથી હોતું, મારે તમને નોટ